પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદ સાગર સ્વામીએ ભગવાન શિવ પર આપેલા નિવેદનથી કુતિયાણા બ્રહ્મ સમાજ અને ત્રિપાંખ સાધુ સમાજમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે અને આ અંગે મામલતદારને આવેદન પાઠવી રજૂઆત કરી છે. હરિધામ સોખડામાંથી છા પડેલા અને અત્યારે પોતાની રીતે સાધુ પ્રબોધ જીવનને ગુરુ માનતા સાધુ આનંદ સાગર દ્વારા દેવોના દેવ મહાદેવ વિશે અપમાનજનક વાણી વિલોપ કરતા ધર્મપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહાદેવે બ્રહ્મ સમાજ અને સાધુ સમાજના દેવ છે ત્યારે મહાદેવ પ્રત્યે આવા શબ્દોનું ઉચ્ચારણ થતાં એમની આસ્થાને ઠેસ પહોંચી છે. ત્યારે સમસ્ત કુતિયાણા બ્રહ્મ સમાજ અને ત્રિપાંખી સાધુ સમાજ દ્વારા કુતિયાણા મામલતદારને આવેદનપત્ર પાઠવી અને આવા ધર્મ વિરુદ્ધ કર્મ સામે પગલાં લેવા માંગ કરી છે, જેમાં જણાવ્યું છે કે ધર્મના નામે બેફામ બોલી નાખતા આ લોકોને ભગવાનનો પણ ડર નથી. અને આ વિડીયોમાં સ્વામી પ્રબોધ જીવનદાસનું નામ લઈને વાત કરે છે. એ પ્રબોધ જીવનદાસ પણ આ સભામાં હાજર છે, છતાં મહાદેવનું અપમાન કરતા સમયે સાધુ આનંદ સાગરને રોકતા નથી ત્યારે તેમની પણ આમાં સંમતિ હોય તેવું વ્યક્ત થઈ રહ્યું છે. ત્યારે આવા સાધુઓ લોકોનું ધ્યાન ભરમાવવા અને પોતાના ગુરુના મહિમા ગાનમાં મહાદેવનું અપમાન કરીને હિન્દુ સમાજની શ્રદ્ધા અને આસ્થાને ઠેસ પહોંચાડે છે, ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ અને ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા મામલતદારને સાધુ સામે કાયદાકીય કાર્યવાહી થાય અને તેમની સામે પગલાં લેવા માટે રજૂઆત કરી છે. નિપુલ પોપર, ધ ટાઈમ્સ. સમસ્ત હિન્દુ સમાજ વતી અને બ્રહ્મ સમાજ સાધુ સમાજ વતી મારું નમ્ર વિનંતી સરકારશ્રીને કે આવા લંપટ સાધુઓને છતાં સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અને જાહેરમાં એની જીભ ખેંચી અને ચાર પગે ચલાવવામાં આવે. આવી મારી લાગણી અને માગણી સમય હિન્દુ સમાજ વતી છે. હર મહાદેવ. સ્વામીજીના આનંદ સાગરજી જે સ્વામીજી કહે છે તે શિવજીની ભયાનક ટિપ્પણી કરતા સમસ્ત સાધુ સમાજ, બ્રહ્મ સમાજ અને સમસ્ત હિન્દુઓની લાગણીને દુભાવી અને જે આ ટિપ્પણી કરી છે તે યોગ્ય ઠહેરવા લાયક નથી. આ સાધુ જે સાધુ તો કેને કહેવાય, તે સાધુ એકબીજાને સારા ઉપદેશો આપે એને જો સાધુ થઈને અને ભગવાનોના ઉપદેશ અને ટિપ્પણી કરે તો એને સાધુ કહેવાય યોગ્ય લાયક નથી. તો ભવિષ્યમાં આવા સાધુ ક્યારે પણ કોઈ પણ દેવી દેવતાઓને હિન્દુઓને ટિપ્પણી ન કરે અને સરકાર આના ઉપર સાધુના પગલાં લે કે આવા સાધુ ક્યારેય પણ ક્યારેય ખરાબ ટિપ્પણી કોઈ પર ન કરે એવી અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ સાધુને યોગ્ય કડક સજા થાય એવી સરકારને અમારે નમ્ર અપીલ છે.